नमस्ते विद्यार्थी मित्रों, आजना वर्चुअल ट्रेनिंग क्लास में आप सबनु स्वागत छे। आज आप स्विंग टेक्नोलॉजी अंतर्गत लेडीज सूटन स्टीचिंग ड्राफ्टिंग अने के कट करव ए बधु शीखीश। सौ प्रथम आप जुए लेडीज सूट एम पंजाबी कुर्ती, जेम कुर्ती और सलवार, कुर्ती और चूड़ीदार अथवा पतियाला समावेश थाय ए सलवार सूट कहवाय। हवे आपणे पंजाबी कुर्ती करवानी छे तो एना माटे जरूरी माप क्या है तो संपूर्ण लंबाई, छातीनुं माप, शोल्डर एटले के खभानी पहोळाईनुं माप, कमर वेस्ट राउंड, कमरनी ऊंचाई सीट राउंड, बाईनी लंबाई अने बाईनी पहोळाई। पंजाबी कुर्ती एटले के बेसिकली सीम्पल ज कुर्ती होय छे के जेनुं ड्राफ्टिंग जेम आपणे सीम्पल कुर्ती करीए ए रीते ज होय छे। केवल एमां नेकलाइनमां ज चेन्जिस करवानुं होय छे। आनुं ड्राफ्टिंग छे जेमां आपणे जोईए तो पहेला लंबाईना माप, त्यारबाद पहोळाईना माप, मेजरमेंट आपने साइडमां आपेला छे, लंबाईનું, છાતીનું માપ, શોલ્ડરનું માપ, કમર ઊંચાઈ, સીટ, બાયની લંબાઈ અને મોરી। સૌપ્રથમ આપણે લંબાઈના માપ જોઈએ તો પહેલા લેન્થ પ્લસ વન, જો આપણે મોટી પટ્ટી વાળવી હોય તો લેન્થ પ્લસ ટુ ઇંચ લઈ શકાય, અહીં આપણે લેન્થ પ્લસ વન। ત્યારબાદ આ પોર્શન લઈશું, છાતીનો ચોથો ભાગ માઇનસ બે, ત્યાં આપણે નિશાન કરીશું। ત્યારબાદ કમર ઊંચાઈ, ત્યારબાદ જેટલા પણ લંબાઈના ભાગ છે એ બધા જ પોઈન્ટ આવી ગયા। ત્યારબાદ આપણે પહોળાઈના માપનું મેઝરમેન્ટ લેશું। સૌ પહેલાં આવશે શોલ્ડરનું માપ, શોલ્ડરના માપમાં વન હાફ શોલ્ડર પ્લસ વન, જે કોઈ તમારો શોલ્ડર હોય, ધારો કે અહીં આપણે 14 ઇંચ છે તો એનો અડધો એટલે કે 7 + 1 ત્યાં આપણે મેઝર કરીશું। ત્યારબાદ છાતીનો ચોથો ભાગ પ્લસ 2 ઇંચ એ રીતે માર્કિંગ કરીશું। ત્યારબાદ છે કમરનો ચોથો ભાગ પ્લસ 2 ઇંચ, ત્યારબાદ છે સીટનો ચોથો ભાગ પ્લસ 2, આ રીતે નિશાન કરી અને સ્ટ્રેટ ચોરસ કરી, ત્યારબાદ અહીંયા 2 ઇંચ એક્સ્ટ્રા અને કર્વ શેપ આપી અને આ ડાયાગ્રામ કમ્પ્લીટ કરવાનું। હવે બોટમમાં એવું છે કે જો અહીંથી આપણે એલાઇન કુર્તી કરવી હોય તો અહીંથી જે આપણો ઉપરનો માપ છે છાતીનો ચોથો ભાગ પ્લસ 2 સેમ એ જ માપ આવે અને સ્ટ્રેટ લાઇન કરવામાં આવે। જો નીચે તમારા બોટમમાં ઘેર જોતો હોય તો નીચેનો જે ભાગ છે એમાં તમે એક્સ્ટ્રા રાખી શકો, 1 ઇંચ, 2 ઇંચ, 1/2 ઇંચ એ રીતે એક્સ્ટ્રા રાખી શકો। આ રીતે ડ્રાફ્ટિંગ થાય। અને નેકલાઇનમાં જોઈએ તો દરેકના બોડી પ્રમાણે આધાર રાખે છે, અહીં 3 ઇંચ લીધું છે। જો એકદમ સિંગલ બોડી હોય તો 1.25 ઇંચ કે 1.5 ઇંચ પર તમે લઈ શકો। ત્યારબાદ ગળાની ઊંડાઈ હંમેશા 6 થી વધારે, જો કોઈ હેવી બોડી હોય તો 6 ઇંચથી ઉપર તમે માર્જિન કરી શકો। એ આવશે છાતીનો 12મો ભાગ, જે કંઈ આવે ત્યાં આપણે નિશાન કરી અને જેવું પણ આપણે ગળું કરવું હોય એ પ્રમાણેનું ડાયાગ્રામમાં દોરું। ત્યારબાદ આપણે સ્લીવ જોઈએ, 2 ઘડીવાળું કાપડ રાખવાનું, એટલે કે અહીં બતાવ્યું છે એ પ્રમાણે ફોલ્ડ, અને આ જે પોર્શન છે એ હંમેશા સ્લીવ આ રીતે આ જ પોર્શન ઉપર એટેચ થતી હોય છે, તો એ જે માપ હોય સેમ એ જ માપ આપણે સ્લીવમાં બતાવીશું। છાતીનો ચોથો ભાગ પ્લસ માઇનસ 2, ત્યારબાદ મોરીનો જે ભાગ છે અહીં મોરી છે 8.5, તેનો 1/2 + 1 ઇંચ એક્સ્ટ્રા સિલાઈ માટેનું, એ રીતે માર્જિન કરી અને ત્યાંથી સ્ટ્રેટ લાઇન કરી અને ડાયાગ્રામ દોરવાનો। હવે અહીં જે આપણે 2 શેપ બતાવી છે તો એક ઉપરનો શેપ છે એ 12નો મૂંઢાનો ભાગ છે, જે એક જે 12 બતાવી છે એ પાછળનો ભાગ છે, અને જે આગળ બતાવી છે એ આગળનો આર્મહોલનો પાર્ટ છે। આ રીતે આપણે પંજાબી કુર્તીનું ડ્રાફ્ટિંગ કરીએ। ત્યારબાદ મટીરિયલની જરૂરિયાત જોઈએ તો જેવો પણ તમારે ઘેર કરવો હોય એ પ્રમાણેનું એનું મટીરિયલની જરૂરિયાત હોય છે। બેઝિકલી જોઈએ તો લંબાઈનું ડબલ પ્લસ બાય લંબાઈનું સિંગલ પ્લસ 20 સેન્ટીમીટર જેટલું કાપડ લેવાનું, જેથી કોઈપણ રીતે બચત કરીને પણ કાપડ જો આપણે બચાવવું હોય તો એ રીતે આપણે ડ્રાફ્ટિંગ અને કટિંગ કરી શકીએ। ત્યારબાદ આપણે પેપર કટિંગ જોઈએ। ડાયાગ્રામમાં જોયું જે રીતે ડ્રાફ્ટિંગમાં બતાવેલું છે એ પ્રમાણે આપણે મેઝરમેન્ટ લઈશું। સૌ પ્રથમ લંબાઈના માપ, લેન્થ પ્લસ 1, 36 લેન્થ છે તો 37 પ્લસ 1, ત્યારબાદ આપણે શોલ્ડરનું માપ લેશું,
સાથ. ત્યારબાદ જે આર્મહોલનો પાર્ટ છે એ બાજુનું મેઝર કરશું, એ છે 6.5 ઇંચ. ત્યારબાદ કમર ઊંચા લેશું. અને ત્યારબાદ આપણે જે જગ્યાએથી કાપો લેવો હોય અથવા તો જ્યાં હિપ રાઉન્ડનો પોર્શન છે એ નિશાન લઈ અને માર્કિંગ કરવાનું. જેટલા પણ આપણે મેઝરમેન્ટ લીધા છે, જેટલા પણ આપણે પોઈન્ટ કર્યા છે એ બધાને જોઈન કરી અને સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની. આ છે વેસ્ટ રાઉન્ડનો પાર્ટ, જ્યાં આપણે સીધો લાઇન ડ્રો કરી દેવાની. ત્યારબાદ હિપ રાઉન્ડનો જે પોર્શન છે ત્યાં જે આપણે માર્ક કર્યું છે ત્યાં સ્ટ્રેટ લાઇન ડ્રો કરી દેવાની. ત્યારબાદ આપણે શોલ્ડરમાં જે મેઝર લીધું છે ત્યાંથી ચોરસ કરી દેવાનું, જેથી આપણે આર્મહોલનો શેપ આપતા ફાવે. ત્યારબાદ અહીંયા આપણે છાતીનો ચોથો ભાગ પ્લસ 2 ઇંચ એક્સ્ટ્રા લીધું છે, તો જેટલો પણ ચોથો ભાગ આવે પ્લસ 2 ઇંચ એક્સ્ટ્રા લઈ અને ત્યાં નિશાન લેવાનું. અહીંયા આપણે લીધું છે 10.5. ત્યારબાદ કમરનો ચોથો ભાગ પ્લસ 2 ઇંચ એક્સ્ટ્રા. આપણે ઉપર પણ 2 ઇંચ એક્સ્ટ્રા લીધું છે, નીચે પણ. જો આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લેતા હોય તો પછી બધામાં એ માર્જિન સરખું જ રાખવાનું. બધી જગ્યાએ જે વધારાની સિલાઈ લઈએ આપણે એનું માર્જિન, ઉપર જો આપણે 1 ઇંચ લીધું હોય તો નીચે પણ 1 ઇંચ લેવાનું, 2 ઇંચ એક્સ્ટ્રા લીધું હોય તો 2 ઇંચ લેવાનું. આ છે બોટમનો પોર્શન, જેટલો પણ આપણે ઘેર નીચેની બાજુ બોટમમાં જતો હોય એ પ્રમાણેનું માર્કિંગ કરવાનું. જેટલા પણ આપણે નિશાન લીધા છે એ બધાને આપણે સ્ટ્રેટ લાઇનથી ડ્રો કરી દેવાનું. આ જે નિશાન કર્યો એ જનરલી એવું છે કે હ્યુમન બોડી છે એ સેજ, એને ખભા હંમેશા સેજ ઢળતા હોય છે. એટલે કોઈ પણ આપણે ડાયાગ્રામ કરીએ કે સ્ટિચિંગનું કાંઈ પણ હોય તો એમાં 1/2 ઇંચ આપણે હંમેશા ઉતારવાનું હોય છે. જે પણ નેકલાઇનનો પોર્શન છે ત્યાંથી આપણે 1/2 ઇંચ ડ્રો કરશું, એટલે કે 1/2 ઇંચ નીચે ઉતારવાનું, અને ત્યાંથી આપણે આર્મહોલનો શેપ આપવાનો હોય છે. અને એનું અંતર હંમેશા 1 ઇંચ જેટલું રાખવાનું. આર્મહોલનો જેટલો પણ પોર્શન હોય એમાં મિડ પોઈન્ટ લેવાનું, આ જે છે મિડ પોઈન્ટ, અને ત્યાંથી આપણે શેપ આપવાનો. આ જે 2 શેપ છે, એક પાછળનો છે અને એક આગળની બાજુનો ફ્રન્ટ પાર્ટનો શેપ છે. ત્યારબાદ ત્યાંથી લઈ અને વેસ્ટ રાઉન્ડમાં, અને ત્યારબાદ જે હિપ રાઉન્ડનો પોર્શન છે ત્યાંથી સ્ટ્રેટ લાઇન ડ્રો કરવાની, અને ત્યાર પછી જે બોટમ લાઇન છે ત્યાં સ્ટ્રેટ લાઇન ડ્રો કરી દેવાની. એ આપણે જેટલો પણ ઘેર રાખવો હોય એ પ્રમાણેનું માર્કિંગ કરવામાં આવે છે. જો તમારે સ્ટ્રેટ લાઇન કરવી હોય તો જેટલું ઉપર મેઝર છે એટલું જ સેમ નીચે રાખવાનું, એટલે એ લાઇન કુર્તી થઈ જશે. અહીં આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લીધું છે, એટલે માર્કિંગ કરી અને ડ્રો કરી લઈએ. જેવું પણ આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ સેમ એવું જ આપણું કટિંગ કરવામાં આવે છે. એટલે જો ડાયાગ્રામ જેટલું પણ પરફેક્ટ હોય એટલું જ સ્ટિચિંગ અને એટલું જ ફિનિશિંગ અને એટલું જ ગાર્મેન્ટ રેડી તૈયાર થાય છે. હવે આપણે નેક્સ્ટ જોશું લેઆઉટ. મિત્રો, લેઆઉટ એટલે એવી ગોઠવણી કે જેમાં કાપડને કઈ રીતે એરેન્જ કરવાનું એ વસ્તુ આવે છે. આમાં એક વસ્તુ એ પણ ધ્યાન રાખવી પડે કે આપણે કોઈપણ ડિઝાઇનવાળું ગાર્મેન્ટ હોય તો એમાં આપણે નેકલાઇન કઈ રીતે લેવાનું છે, કે કાપડની પ્રિન્ટ પ્રમાણે અમુક ટાઈમ ગોઠવણી કરવાની હોય છે. તો એ સમયે લેઆઉટ એક ખૂબ એટલે ખૂબ અગત્યની બાબત છે. લેઆઉટ કરીને પછી જ કટિંગ કરવું પડે છે. અહીં આપણે એનું જે કાપડ છે એનું લેઆઉટ જોઈએ. આ આપણું મેઇન ફેબ્રિક છે કે જેની ઉપર આપણે કટિંગ કરવાનું છે, તો એમાં આ રીતે ડિઝાઇન આપેલી છે. તો એ પ્રમાણે પણ આપણે એરેન્જ કરવાનું કે કયા પોર્શનમાં કયો, આ જે બુટ્ટા આપેલા છે તો કયો પોર્શન લેવાનો છે, વચ્ચેનો પાર્ટ લેવાનો છે કે સાઇડનો પાર્ટ લેવાનો છે, એ પ્રમાણે આપણે જે પણ ડાયાગ્રામ ડ્રો કરેલો છે એ મુજબનું માર્કિંગ કરીને પછી કટિંગ કરશું. આમાં ફ્રન્ટ પાર્ટ અને બેક પાર્ટ બંનેનું કટિંગ અલગ રીતે કરાય.
એટલા માટે આપણે વચ્ચેથી કટ કરી અને જે ડિઝાઇનવાળો પાર્ટ છે એ આગળની તરફ અને જે પ્લેન પાર્ટ છે એ પાછળની તરફ રાખી અને ફોલ્ડ કરવાનું, ત્યારબાદ એનું કટિંગ કરવાનું. હંમેશા કોઈ પણ કાપડ ઉપર કટિંગ કરવાનું હોય ત્યારે એ કાપડને ઇસ્ત્રી ખાસ કરવી જોઈએ. જો કરચલીવાળું કાપડ હોય તો મેઝરમેન્ટમાં આડાવડું થઈ શકે. જેમ આપણે જોઈએ છીએ કે આ જે ડિઝાઇનવાળો પાર્ટ છે તેમાં જે નિશાન દેખાય છે એ બે બૂટી છે એની વચ્ચે આપણે નેકલાઇન લેવાની છે અને એ પ્રમાણેનું એરેન્જ કરવાનું છે. તો એ જ પ્રમાણે આપણે લેઆઉટ નક્કી કરીશું. અને કોઈ પણ કટિંગ કરીએ તો હંમેશા સવળો પાર્ટ હોય એ પાર્ટ ઉપર નહીં, પરંતુ વિરુદ્ધ દિશામાં ઉલટો પાર્ટ હોય ત્યાં જ આપણે કટિંગ કરવાનું હોય અને નિશાન કરવાનું હોય. ઘણી વખત એવું હોય કે કોઈ લાઇટ કલરનું કાપડ હોય તો એમાં ચોકના નિશાન રહી જાય તો પછી જતા નથી. તો એટલા માટે હંમેશા કાપડની બીજી બાજુ હોય ત્યાંથી જ માર્કિંગ કરવામાં આવે છે. જે પ્રમાણેની આપણે ડિઝાઇન સેટ કરવાની હોય એ ડિઝાઇન ઉપર પેપર પેટર્ન રાખી અને પછી એને ડ્રો કરી દેવાની. અને જ્યારે કોઈ પણ પેપર પેટર્ન આપણે ડ્રો કરતા હોય ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હલી ન જાય, કારણ કે જો અમુક ટાઈમ હલી જતો હોય તો અડધો ઇંચ કે એમાં ઘણો ફેર પડી જતો હોય છે સ્ટિચિંગમાં અને ફિનિશિંગમાં. કટ કરતી વખતે પણ ધ્યાન રાખવું પડે. ઘણી વખત આપણે ચોકનું માર્કિંગ કરતા હોય તો ઘણા લોકો જે ચોકના નિશાન હોય એની બહાર કટ કરતા હોય તો એક સેન્ટીમીટર જેટલું એમાં જ બે બાજુથી વધી જાય અને જેવું આપણે એકચ્યુઅલ માર્કિંગ કર્યું હોય એ પ્રમાણેનું ગાર્મેન્ટ તૈયાર થતું નથી, ફિટિંગમાં પ્રોબ્લેમ થાય છે. એટલે જેટલું પણ આપણે જે ડ્રો કરીએ એક્ઝેક્ટ એની ઉપર જ કાતર ફેરવવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં બોટમમાં બોર્ડર ઓલરેડી તૈયાર જ છે, તૈયાર કાપડ છે, તો એ પ્રમાણેનું સેટ કરી અને આપણે કટ કરવાનું. ઘણી વખત ડિઝાઇનમાં એવું થતું હોય કે અમુક પોર્શન કપાઈ જતો હોય તો એ પ્રમાણેનું અલગથી કટ કરીને જોઈન્ટ કરી અને ત્યારબાદ એનું કટિંગ કરાય કે જેથી ડિઝાઇન વિખાય નહીં. અથવા તો ક્યારેક કોઈ નવી પેટર્ન કરતા હોય તો એમાં પણ એ રીતે કાપડનું એરેન્જ કરી, ડિઝાઇનનું એરેન્જ કરી અને પછી એનું કટિંગ કરવામાં આવે છે. અહીં જે આપણે કટિંગ કર્યું એમાં ફ્રન્ટ પાર્ટની અંદર બેક પાર્ટ સાથે જોઈન્ટ કરેલો છે, એટલે આ ડબલ ફોલ્ડેડ ઘડી છે. એટલે જો આપણે ઓપન કરીએ તો ફ્રન્ટ અને બેક બંનેનું કટિંગ સાથે હશે. અહીં આપણે જે કટ કર્યું એમાં આર્મહોલનો પાર્ટ એક જ આપેલો છે, એટલે આપણે સાથે કટ કરીશું. ત્યારબાદ જ્યારે કાપડ ખોલીએ ત્યારે ફ્રન્ટ પાર્ટમાં આર્મહોલનો જે ઊંડાઈ આપવાની હોય, જે શેપ આપવાનો હોય એ પછી આપી દેવાની. જેવું આપણે નેક કરવું છે એનું કટિંગ આ કટિંગમાં આવશે નહીં, કારણ કે આગળનું ગોળું અને પાછળનું ગોળું બંનેનું કટિંગ અલગ રીતે થાય. અને જો આપણે કેનવાસ મૂકીને કરતા હોય તો બંનેનું સાવ વિરુદ્ધમાં થાય છે, એટલે ક્યારે પણ સાથે જો ઘડી હોય તો ત્યારે કટિંગ ન થાય. આ છે બેક પાર્ટ. જો તમારે અલગ અલગ ફ્રન્ટ અને બેક કટ કરવો હોય તો આ રીતે પણ કરી શકાય કે જેમાં આમાં બતાવ્યા પ્રમાણે બેક પાર્ટનું અલગથી કટ કરે છે. માર્કિંગ કરતી વખતે પેપર પેટર્ન હલી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એક એક ચાપ જેટલી પણ સિલાઈ જો વધી જાય તો એ સ્ટિચિંગ વખતે એક સેન્ટીમીટર જેટલું વધી જતું હોય છે.
સેમ હિયર બોટમમાં પણ એ રીતે આપણે આટલું એક્સ્ટ્રા રાખ્યું છે તો એ પ્રમાણેનું વધારે રાખીએ અને પછી જ એને ડ્રો કરવાનું. અને એક્ઝેક્ટ આપણે જે ડ્રો કરીએ એની ઉપર જ કાતર ફેરવવાની કે જેથી પરફેક્ટ કટિંગ થાય. જ્યારે પણ આપણે કટિંગ કરીએ ત્યારે અગાઉ કહ્યું એમ ઇસ્ત્રી ખાસ કરેલી હોવી જોઈએ, તો જ પેપર કટિંગ કરવાનું સરળતા રહે છે. શોલ્ડર પીસનો અહીં આપણે 1/2 ઇંચનો સ્લોપ આપેલો છે એની ઉપર જ આપણે કટ કરીએ છીએ. ઘણી વખત એવું થાય કે કોઈના પણ શોલ્ડર એકદમ ભરાવદાર હોય તો એ સ્લોપ આપતા નથી, 1/2 ઇંચ નીચે ઉતારતા નથી. ઘણાને એકદમ ઢળતા ખભા હોય તો 1/2 ઇંચથી થોડુંક વધારે પણ રાખતા હોય છે, કારણ કે એ લોકોને ફિટિંગમાં ઘણો પ્રોબ્લેમ થતો હોય. તો એ પ્રમાણેનું જ્યારે કોઈનું પણ માપ લઈને સીવતા હોય ત્યારે બોડી સ્ટ્રક્ચર જોઈ અને પછી જ એનું કટિંગ કરવામાં આવે છે કે પેપર પેટર્ન કરવામાં આવે છે. કારણ કે કોઈ પણ ગાર્મેન્ટનો આધાર એની પેપર પેટર્ન અને એના કટિંગ ઉપર જ આધાર રહેલો છે. અગેન કે જેમ જે તમે જુઓ છો કે દોરેલું છે સેમ એની ઉપર જ કાતર ફેરવવાની. તો આ રીતે આપણો ફ્રન્ટ અને બેક બંનેનું કટિંગ રેડી થશે. આમાં પણ નેકલાઇનનું કટિંગ કરેલું નથી. હવે આપણે જોશું કેનવાસ કટિંગ. અહીં આપણે જોઈએ છીએ કે જે કોઈ મેઇન ફેબ્રિક છે એની ઉપર કેનવાસ ચોટાડવામાં આવતું નથી. આ કેનવાસ એ ફ્યુઝિંગ મટીરિયલ છે જેમાં એક પાર્ટ શાઇનિંગવાળો હોય છે અને એક ડલ પાર્ટ હોય છે. તો જે શાઇનિંગવાળો પાર્ટ છે એ હંમેશા નીચેની જે કાપડ છે એની તરફ રાખવામાં આવે છે જેથી આપણે ઇસ્ત્રી કરીએ તો એ બરાબર ચોટી જાય. અને જેવું પણ તમારું નેકલાઇનની પેટર્ન હોય એ પ્રમાણેનું ડિઝાઇન ડ્રો કરી અને આ રીતે ચોટાડવામાં આવે છે અને આ રીતે કેનવાસ કટિંગ કરવામાં આવે છે. જોશું સ્લીવ કટિંગ. જેવું પણ આપણે ડ્રાફ્ટિંગ કરેલું છે સેમ એ જ રીતે આપણે ડબલ ફોલ્ડમાં રાખી અને સ્લીવ ડ્રો કરવાની અને ત્યારબાદ એનું કટિંગ કરવામાં આવે છે. જેમ આપણે જોયું ડ્રેસમાં પણ જોયું સેમ એ જ વેથી કે પાછળનો ભાગ અને આગળનો આર્મહોલનો ભાગ. સ્લીવ જ્યારે કટ કરીએ ત્યારે જે બહારનો પાર્ટ હોય છે આર્મહોલનો એ જ કટ કરવામાં આવે છે. ત્યારબાદ જે ડબલ ફોલ્ડેડ ઘડી હોય તો એ ઘડી ખોલી અને જે સિંગલ ઘડી હોય ને એમાં જે આગળનો ભાગ હોય ત્યાં જ આપણે ફ્રન્ટ સાઈડનો આર્મહોલ કટ કરવામાં આવે છે. આ રીતે જે ફોલ્ડ ઘડી છે ત્યાં નોચ કરવામાં આવે છે કે જેથી આપણે સિલાઈ વખતે એક્ઝેક્ટ સેન્ટરમાં સિલાઈ થાય. જો આપણે આવી રીતે સ્લીવ ખોલીએ તો જે ડ્રો કરેલો પાર્ટ છે એ આગળનો પાર્ટ છે એને આપણે આવી રીતે ખોલી અને પછી કટ કરવામાં આવે છે. એટલે એક આખી સ્લીવમાં એક સાઈડ પાછળનો પાર્ટ હોય છે અને બીજી સાઈડ આગળનો પાર્ટ હોય છે આર્મહોલનો. આ રીતે જે આપણે જે રીતે શેપ આપ્યો હોય એ રીતે ડ્રો કરી દેવાનું અને કટિંગ કરી દેવાનું. ડાયાગ્રામ મુજબ જ આપણું સ્લીવ કટિંગ આ રીતે થાય છે. ત્યારબાદ હવે આપણે જોશું મેકિંગ અ નેકલાઇન. નેકલાઇન કેવી રીતે બનાવવી. નેકલાઇન બના
જે આપણે જોઈ રહ્યા છે એ બેક પાર્ટ છે. બેક પાર્ટમાં આપણે કોઈ ફ્યુઝિંગ મટીરિયલ કે કોઈ કેનવાસ એડ કરતા નથી. અસ્તર જોઈન્ટ કરી અને સીધું સિલાઈ મારવામાં આવે છે, જેમાં નીચેની બાજુ મેઇન ફેબ્રિક અને ઉપરની તરફ અસ્તર રાખી અને સ્ટિચ કરવામાં આવે છે. અહીં આપણે જુઓ છો તો ટાંચણી ભરાવેલી છે, કારણ કે ઘણી વખત એવું થાય કે કોટન સિલ્ક કે એવું સિલ્ક મટીરિયલ હોય તો અસ્તરનું કાપડ અને મેઇન ફેબ્રિક ખસી જતા હોય છે, તો એટલા માટે જો ટાંચણી ભરાવેલી હોય તો આવો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી, કાપડ ખસતું નથી અને સિલાઈ જે આપણે ડ્રો કરેલું છે, જે આપણે કટ કરેલું છે એ પ્રમાણે જ થાય. હવે આપણે જોઈએ ફ્રન્ટ પાર્ટ. તો ફ્રન્ટ પાર્ટ આપણે કેનવાસથી આપણે ડિઝાઇન મુજબ કેનવાસ ચોંટાડી દીધું છે, સેમ એ જ રીતે આપણે સિલાઈ મારી દીધી છે. જે પ્રમાણે આપણી ડિઝાઇન છે એ પ્રમાણે જ બાજુમાં આપણે સિલાઈ મારેલી છે. સિલાઈનો પોર્શન તૈયાર થઈ જાય ત્યારબાદ 1 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ રાખી અને કટ કરવામાં આવે છે. જેટલા પણ વળાંકવાળા શેપ હોય તો ત્યાં એ પ્રમાણેનું સ્પેસ રાખી અને કટિંગ કરવામાં આવે છે. કેનવાસ મૂકતી વખતે એક ખાસ ધ્યાન રાખવું પડે કે સેન્ટરમાં તમારું ફ્યુઝિંગ મટીરિયલ છે કે નહીં, તમે જે કેનવાસ મૂકી રહ્યા છો, જે ચોંટાડી રહ્યા છો એ એક્ઝેક્ટ ફ્રન્ટમાં છે કે નહીં. કારણ કે જો ફ્રન્ટમાં નહીં હોય તો એ જે ગળું તૈયાર થશે, જે નેક તૈયાર થશે એ આડું તૈયાર થશે. તો એના માટે તમારે પહેલેથી જ માર્કિંગ કરી લ્યો તો એક્યુરેટ થાય છે. આ રીતે આ કટ કરી અને પછી એને ક્રોસમાં નિશાન કરાય છે. વણાંકનો ભાગ હોય ત્યાં પણ સેજ સ્લેશ એટલે કે સેજ કટ કરવામાં આવે છે, જેના કારણે જો આપણે આ કાપડ ઉથલાવીએ, આ અસરનો પાર્ટ ઉથલાવીએ ફ્રન્ટ તરફ, તો એકદમ શેપ પ્રમાણે ઉથલી જાય છે અને જે પણ વણાંકવાળા ભાગો છે એ એકદમ એક્ઝેક્ટ પરફેક્ટ દેખાય છે. હવે આપણે આ રીતે એને ઉથલાવશું. જે પણ વણાંકવાળો શેપ છે એને સેજ પ્રેસ કરી અને બહારની તરફ લાવવાનો, જેથી જેવો આપણો શેપ હોય, વણાંકવાળો શેપ હોય, એ એક્ઝેક્ટ દેખાય. સ્કેલોપિંગ છે કે એવા વધારે રાઉન્ડવાળા નેક હોય એમાં આ વસ્તુની ખાસ ધ્યાન રાખવી પડે છે. જો રાઉન્ડ નેક હોય કે સિમ્પલ કોઈ પણ નેક હોય, ચોરસ હોય, તેમાં કોઈ એવી વસ્તુનું ધ્યાન રાખવું પડતું નથી, કારણ કે એમાં ડાયરેક્ટલી જ તમારું કાપડ ઉથલી જાય. હવે આપણે શોલ્ડર જોઈનિંગનો વિડીયો જોશું. આપણે જોયું કે જે રીતે આપણે ફ્રન્ટ નેક અને બેક નેક આ બંને તૈયાર થઈ જાય ત્યારબાદ સવડી બાજુ બેના શોલ્ડરને જોઈન્ટ કરવાના. જનરલી આપણે જોઈએ તો સીધી સિલાઈ મારે છે, પણ તો આમાં એ રીતે ન કરતાં જે પાછળ અસ્તરનું જે કાપડ છે એને આગળની તરફ આવી રીતે વણાંક લેવાનો. જેથી કરીને જે શોલ્ડરનું ફિનિશિંગ છે એ એકદમ સરસ રીતે આવી છે. ઘણી વખત કેવું થાય કે બે આગળ ફ્રન્ટ પાર્ટ અને બેક પાર્ટને તમે ડાયરેક્ટલી જોઈન્ટ કરી દો છો તો જે સેલ્વેજનો ભાગ છે, જે કટિંગનો પાર્ટ છે એ દેખાય છે અને ઘણી વખત એમાંથી રેસા નીકળી જાય, દાંતરડા નીકળી જાય. પણ જો આ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરીએ તો એમાં શોલ્ડરનું ફિનિશિંગ આવે છે અને કોઈ દોરા નીકળતા નથી. અને જ્યાં પણ સાંધાનો પાર્ટ છે, મેઇન વસ્તુ એ કે કોઈ સાંધાનો પાર્ટ આમાં દેખાતો નથી. જે રીતે આમાં સિલાઈ મારી એ રીતે જોઈન્ટ થઈ જાય છે. જો આમાં આપણે જોયું, આપણે જોઈશું નેકલાઇન ફિનિશિંગ વિથ પાઇપિંગ. જે રીતે આપણે નેકલાઇન તૈયાર કરી ફ્રન્ટ નેક અને બેક નેક, તો એ રીતે આપણે શોલ્ડરને આ રીતે જોઈન્ટ કર્યો. પાછળનો જે અસ્તરનો ભાગ છે એને આગળની તરફ ટર્ન કરી અને ત્યાં સિલાઈ મારવાની. એટલે આગળની તરફ ફ્રન્ટ પાર્ટ રહેશે અને નીચેની બે બાજુ અસ્તરનો પાર્ટ રહે.
આ ટેકનિક એ મોટા ભાગે જેન્ટ્સનો શર્ટ હોય એમાં શોલ્ડર પીસ જે પાછળની તરફ આવે એમાં આ ટેકનિક યુઝ થાય છે. કારણ કે એમાં એવું થાય કે શોલ્ડરના જે સાંધા છે એ દેખાતા નથી અને શોલ્ડરનું ફિનિશિંગ વધારે સરસ આવે છે. જ્યારે એ સાંધામાં સિલાઈ મરાઈ જાય પછી ટર્ન કરી અને સવડી બાજુ માથે સિલાઈ મારી દેવાની એટલે એ સિલાઈ બેસી જાય છે. જે પ્રમાણે આપણે સ્ક્રીન પર જોયે છે એ રીતે સિલાઈ મારી દેવાની. હંમેશા કોઈ પણ સિલાઈ કામ કરીએ તો ત્યારે એ જ સિલાઈ એજમાં સિલાઈ પાકી કરવાની ખાસ ધ્યાનમાં રાખવાની. કારણ કે જો તમે કિનારી પાકી ન કરો, કિનારા પર સિલાઈ પાકી ન કરો તો સાઈડના જે કિનારીના જે છેડા છે એ નીકળી જાય છે. આ રીતે જો આપણે એ ખોલીએ તો શોલ્ડરના સાંધા ક્યાંય દેખાતા નથી અને જે તે કુર્તી તૈયાર કરે છે એનું ફિનિશિંગ સરસ રીતે થાય છે. હવે જે આપણે નેક થઈ ગયું છે, અત્યારે આપણે રેડીમેડ ગાર્મેન્ટમાં જોઈએ કે પાઇપિંગ મૂકેલી હોય છે, તો આ પાઇપિંગ કઈ રીતે મૂકવાની? આપણું જે નેકલાઇન તૈયાર થઈ ગયું છે એમાં જે પાઇપિંગનો જે ગોલ્ડન પાર્ટ છે એ આપણે નીચેની તરફ રાખવાનો, એ આખી પાઇપિંગ આપણે નીચેની તરફ રાખવાની. ફક્ત પાઇપિંગ દેખાય એ રીતે આ રીતે એનું ફિનિશિંગ અપાય છે કે જેમાં જે ગોલ્ડન પાર્ટ છે પાઇપિંગનો એ આપણે ફક્ત એ જ દેખાય અને જે વધારાનો સફેદ પાર્ટ છે એ આપણે દેખાય નહીં. હવે આપણે મેકિંગ એન્ડ સ્લીવ એટેચિંગ એ જોઈશું. હવે આપણે જોઈએ કે જે સ્લીવ આપણે કટ કરેલી છે એમાં નીચેની તરફ બોટમમાં એક પટ્ટી જોઈન્ટ કરવામાં આવે છે. તો જ્યારે આપણે સેમ કલરની પટ્ટી મૂકતા હોય તો એમાં કોઈ સિલાઈનું મહત્ત્વ હોતું નથી, પરંતુ જ્યારે આપણે કોઈ બીજા કોઈ કલરની પટ્ટી મૂકતા હોય તો એમાં બે રીતે વાળી શકાય, ઉપરથી અને નીચેની તરફ, બંને તરફથી આપણે પટ્ટી વાળી શકાય. અહીં આપણે જે મૂકી છે એ ઉપરથી લઈ અને નીચેની તરફ વાળી છે, એ રીતે પાઇપિંગ જેવું કરી અને પટ્ટી મૂકી છે કે જેમાં ઉપરથી આપણે સિલાઈ મારી ટર્ન લીધું અને જે ટર્ન લીધેલો જે કાપડનો પાર્ટ છે એ થોડોક વધારે રાખવાનો અને જે સિલાઈ છે એ મેઇન ફેબ્રિક છે, પાઇપિંગ સિવાયનું મેઇન ફેબ્રિક છે એની ઉપર જ આપણે સ્ટિચિંગ કરવાનું. જેથી આપણે દૂરથી જોઈએ તો એકદમ પાતળી પાઇપિંગ આપેલી હોય કે પાતળી કોઈ પટ્ટી મૂકેલી હોય એવી ઇફેક્ટ આવે છે. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આમાં આપણે સિલાઈ મારતા હોય ત્યારે જે આપણે પાઇપિંગ જે પટ્ટી મૂકીએ છીએ એની ઉપર સિલાઈ ન થવી જોઈએ અને જે મેઇન ફેબ્રિક છે એની ઉપર જ હંમેશા સિલાઈ થવી જોઈએ, તો જ ફિનિશિંગ દેખાય. આ રીતે સ્લીવ ઉપર સિલાઈ મારવાની. આપણે જોઈએ છીએ એમ ઉપરની તરફ આ રીતે સિલાઈ મારવામાં આવે છે. હવે તેને ટર્ન લઈ અને સિલાઈ મારવામાં આવશે. આ સેકન્ડ પટ્ટી છે, એક તો આપણે પાઇપિંગની બોર્ડર કરી, ત્યારબાદ બીજી પટ્ટી એ જે બોટમમાં મૂકેલી છે એનાથી એક ઇંચ અથવા તો અડધા ઇંચના ડિસ્ટન્સ રાખી અને મૂકવામાં આવે છે કે જેમાં આપણે ઊંધેથી લઈ અને સવડી કરી માથે ધારી સિલાઈ મારવાની, જેથી ફિનિશિંગવાળું લાગે. એ ધારી સિલાઈ મારી અને જે વધેલો પાર્ટ છે એને ઉપરની તરફ વાળવામાં આવે છે. જો આપણે એક ઇંચની પટ્ટી વાળવી હોય તો એ રીતે કાપડ લેવાનું અને જો આપણે હાફ ઇંચની પટ્ટી વાળવી હોય તો આપણે એ રીતે કાપડ લેવાનું. અહીં આપણે એક ઇંચનો પટ્ટો રાખેલ છે તો એક ઇંચનો પટ્ટો રાખી અને ત્યારબાદ એને સિલાઈ મારવાની. કોઈ પણ વસ્તુનું ફિનિશિંગ ત્યારે જ દેખાય કે જો એ એક્યુરેટ હોય અને એક્ઝેક્ટ હોય. જો આમાં આપણે સિલાઈ પટ્ટી ઉપર ન આવતા મેઇન ફેબ્રિક ઉપર આવી જાય તો એ સિલાઈ વ્યવસ્થિત દેખાતી નથી અને ફિનિશિંગ પણ આવતું નથી. એટલે સિલાઈ કરતી વખતે હંમેશા જેની ઉપર આપણે સાંધો મારતા હોય એક્ઝેક્ટ એની ઉપર અથવા તો કિનારીએ જ સિલાઈ આવી જોઈએ.
તો આપણે જે ડિઝાઇન કરીએ એનો ઉઠાવ આવે છે. આ રીતે આપણી સ્લીવની જે બોર્ડર છે, જે બોટમ છે મોરી, એ તૈયાર. હવે આપણે સ્લીવ એટેચિંગ શીખશું. કોઈ પણ સ્લીવ આપણે એટેચ કરીએ ત્યારે હંમેશા વચ્ચેથી જ એ પાર્ટને જોઈન્ટ કરાય, એટલે આપણે વચ્ચેના ભાગ છે જે સ્લીવનો, ત્યાં એક માર્કિંગ કરવાનું અને વચ્ચેના પાર્ટથી જ સ્ટાર્ટ કરવાનું. ઘણી વખત મિત્રો એવું થાય કે આપણે એજથી સ્ટાર્ટ કરતા હોય, એન્ડિંગથી સ્ટાર્ટ કરતા હોય, તો ત્યાંથી સિલાઈ લેતા લેતા એક તરફ વધારે આવી જતું હોય છે. તો એના માટે જે સ્લીવનો જે શેપ હોય, જે આર્મહોલનો શેપ હોય, એ બગડી જાય છે. એક્ઝેક્ટ બંધ બેસતો થતો નથી, જે આપણું બોડી પ્રમાણે જે આપણે કટિંગ કર્યું હોય એ પ્રમાણે એક્ઝેક્ટ થતો નથી. અને જો વચ્ચેથી જ આપણે સ્લીવ મૂકીએ તો એ પરફેક્ટ થાય છે, બંને બાજુનું જે લેવલ છે એ પરફેક્ટ જળવાઈ રહે છે. સેમ એ જ રીતે આપણે બીજા ભાગને સિલાઈ મારી દેવાની, કે જેથી આખી સ્લીવમાં એ સિલાઈ કમ્પ્લીટ થાય. અને સ્લીવ હંમેશા સવળો પાર્ટ હોય એની ઉપર જ એટેચ કરવામાં આવે છે. સ્લીવ મૂકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉપરનો બાટ ખેંચવો નહીં અથવા તો નીચેનો બાટ ખેંચવો નહીં, કારણ કે ઘણી વખત આપણે એ વસ્તુ સુધી, જે એન્ડિંગ સુધી જો કાપડ કોઈ ઘટતું હોય અને એ આપણે પૂરું કરવું હોય તો એના માટે આપણે ઘણી વખત ખેંચીને મૂકતા હોય છે. જો ખેંચીને મૂકીએ તો એ પોર્શનમાં જ્યારે ફિટિંગ થાય પછી ગાર્મેન્ટ આપણે પહેરીએ તો એમાં ખેંચાતું હોય છે. આ ખેંચાવાની પ્રોબ્લેમ ન રહે એટલા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ આપણે સ્લીવનું સાઈડ સીમનું ફિનિશિંગ, સાઈડની સિલાઈ કરશું. સ્લીવ એટેચ થઈ જાય ત્યારબાદ આપણે સાઈડની સિલાઈ કરવાની, જે હંમેશા સ્લીવથી જ સ્ટાર્ટ કરવામાં આવે છે. મોરીનું જેટલું પણ આપણું માપ હોય એ રીતે સિલાઈ સ્ટાર્ટ કરવાની. ત્યારબાદ વચ્ચેના પોર્શનમાં જેટલું પણ આપણે એક્સ્ટ્રા રાખ્યું હોય, એક ઇંચ કે દોઢ ઇંચ કે બે ઇંચ, એ પ્રમાણેનું આપણું જે ફિટિંગ હોય એ પ્રમાણે માર્કિંગ કરી અને સિલાઈ લેવાની. હવે આપણે સાઈડ સીમ જોઈનિંગ જોશું. જેમ આપણે અગાઉ જોયું એમ સ્લીવથી સ્ટાર્ટ કરી અને સાઈડ સીમ જોઈન કરવાનું. જ્યારે આપણે કોઈ પણ કુર્તી કે ડ્રેસ, પંજાબી કુર્તી કરતા હોય અથવા તો કોઈ પણ શોર્ટ કુર્તી હોય કરતા હોઈએ, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે જ્યારે આપણે કોઈ પણ સાઈડ સીમ કરીએ તો બંને બાજુના પાર્ટ છે એને એક સરખા લેવલમાં રાખી અને સાઈડ સીમનું જોઈનિંગ એક્ઝેક્ટ એ રીતે થાય. તો આ રીતે બે પાર્ટને સાથે રાખી અને જે પટ્ટી વાળીએ એટલે સાઈડ સીમનું આ જે દેખાય છે સાઈડ સીમ એનું ફિનિશિંગ આવી જાય છે. અને ત્યારબાદ પાઇપિંગ સાથે, સ્લીવમાં પાઇપિંગ અને બોટમમાં રેડી પટ્ટા સાથે આ પંજાબી કુર્તી તૈયાર થાય છે. થેન્ક યુ. તો મિત્રો, આજે આપણે પંજાબી કુર્તીનું કટિંગ, સ્ટિચિંગ અને કઈ રીતે સ્ટિચ થાય એ વ્યવસ્થિત જોયું. ચૂડીદાર એક લોઅર ગાર્મેન્ટ છે કે જેમાં કમરની તરફ ફૂલનેસ ઘેર તેમજ નીચેની મોરી તરફ સાંકડું હોય છે, જેમાં સીટની તરફ અને પીની તરફ ફૂલનેસનું ધ્યાન રાખવામાં આવે છે. હવે આપણે એનું ડ્રાફ્ટિંગ જોઈએ. ચૂડીદારના ડ્રાફ્ટિંગ માટે બેઝિક તો લંબાઈનું માપ, સીટ રાઉન્ડ, મોરી અને પીની ઘેર, આટલા બેઝિક માપની જરૂરિયાત છે. હવે આપણે જોઈએ એ પ્રમાણે નેફો આપણે અહીં અલગથી જ કટ કરેલો છે અને આ જે પોર્શન છે એ સીટનો પોર્શન અને આ મોરીનો પોર્શન છે, એટલે આ નેફાના કટ અલગથી કરશું અને આ ભાગ પણ અલગથી કટ કરશું.
આ કટ માટે ફોલ્ડ ઘડી કરી અને નેફો જેટલાનો પણ રાખવો હોય એ બાદ કરી અને લંબાઈ પ્લસ 1 લેવામાં આવે છે. આ જે મેઝરમેન્ટ છે અહીં આપણે 16 ઇંચનું રાખેલું છે. 16 ઇંચ એ મિત્રો સ્ટાન્ડર્ડ છે. જો તમારે કોઈ સિંગલ બોડી હોય અથવા તો નાની છોકરીનું કરવાનું હોય તો 16થી નીચેનું લેવાનું, 15.5, 15, 14.5 એ પ્રમાણેનું માપ રખાય છે, સીટ ગેરનું માપ રખાય છે. અને આ જે પોર્શન છે એ આપણે 7 ઇંચ લીધો છે જે સીટ ઘેરનો છે. જો કોઈ નોર્મલ હોય, મીડિયમ સાઇઝ હોય તો 7 ઇંચ એ રખાય છે. જનરલી એવું હોય છે કે આ જે આટલો પાર્ટ અને જે નેફાનો પાર્ટ થાય એ ટોટલ થઈને 16 ઇંચ જેવો થવો જોઈએ. એટલે અહીં આપણે આ 7 ઇંચ રાખેલો છે અને ત્યારબાદ બાકીનો જેટલો પાર્ટ છે એ નેફામાં રાખેલો છે. અને બાકીનો આ જે પોર્શન છે એમાં 1/2 મોરી + 1 મોરીનો આપણો જેટલો પાર્ટ છે એ પ્રમાણે, પછી પિંડીનું માપ પણ આપણે લીધું છે તો એ આ જે લંબાઈ છે અહીંથી આ એનું અડધું કરી અને જે પોર્શન આવે એ આપણો પિંડીનું માપ થશે. અને એ જે માપ છે અને મોરીનું માપ આ બેય જગ્યાએથી સીધી લાઈન ડ્રો કરી અને આવી રીતે કર્વ શેપ આપી અને આ સાંધો કરવામાં આવે છે કે જે અલગ સાંધો હોય છે. ત્યારબાદ આપણે નેફાનું જોઈએ તો નેફામાં હંમેશા ઉપરનો જે પાર્ટ હોય છે નેફા વાળવાનો એનું 2 ઇંચ એક્સ્ટ્રા આપણે આમાં જ ગણી લઈએ છીએ. જેમ મેં કહ્યું એમ કે આ જે અડધો પોર્શન અને આ જે નેફાનો પોર્શન એ ટોટલ થઈને 16 ઇંચ થવો જોઈએ. એટલે આમાં આપણે રાખશું 9 ઇંચ કે જેમાં નેફો ઉપરથી વાળીએ 2 થી 2.5 ઇંચનો આપણે નેફો વાળે છે એ પણ આમાં આવી જાય છે. ત્યારબાદ આ જે છે એ ડબલ ફોલ્ડેડ છે એટલે ખુલે, આ પાર્ટ ખુલે તો ડબલ ઘડી થાય. અને જે નેફાનો પોર્શન છે એ આપણે સિંગલ ઘડી રાખશું. આમાં 1/3 સીટ + 3 ઇંચ સીટનો જે ત્રીજો ભાગ છે પ્લસ 3 ઇંચ રાખવાનું અને આ એક જ ભાગ કટ કરવાનો હોય છે. આ રીતે એનું ડ્રાફ્ટિંગ કરવામાં આવે છે. હવે આપણે ચૂડીદાર માટેના જરૂરી માપો જોશું. સૌપ્રથમ સંપૂર્ણ લંબાઈ કે જે કમરના ભાગથી મોડી સુધી લેવાય છે, પછી છે સીટ રાઉન્ડ, ત્યારબાદ છે મોડી એટલે કે બોટમનું માપ. આટલા બેઝિક માપ હોય છે. હવે ત્યારબાદ આપણે જોઈએ મટીરિયલની જરૂરિયાત કે ચૂડીદાર માટે કેટલું મટીરિયલ જોઈએ. તો ઘડીથી સીટનો 1/2 પાર્ટ પ્લસ કાપડની લંબાઈ પ્લસ 0.5 સેન્ટીમીટર ગણું કાપડ આ રીતે. એટલે જનરલી 2 મીટર કાપડ હોય તો એમાં ચૂડીદાર આરામથી થઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈએ પેપર કટિંગ. અહીંયા આપણે ચૂડીદારનું પેપર કટિંગ જોશું. તો સૌપ્રથમ આપણે લઈશું લંબાઈનું માપ. જેમ આપણે ડ્રાફ્ટિંગ કરતી વખતે જોયું કે આપણે નેફાનો ભાગ આપણે અલગ રીતે કટ કરવાનો છે, તો એ રીતે એટલા પોર્શન આપણે બાદ કરી અને આપણે લંબાઈ રાખશું. આમાં આપણે નેફાનો પોર્શન અલગથી બતાવશું અને બાકીનો જેટલો વધારાનો ભાગ છે કે જેમાં આપણે શીટ ઘેરનો અને એ પ્લીટ લેવાની હોય છે એ પાર્ટ બતાવ્યો છે એ આપણે અલગથી. હવે જે માપ લેવાય છે એ મોરીનું માપ છે. ત્યારબાદ એ પાર્ટ છે કે જે મેં કહ્યું કે સ્ટાન્ડર્ડ માપ હોય છે 16 ઇંચનું એ આપણે 16 ઇંચ રાખશું. 16 ઇંચ એટલા માટે કે આ જે માપ છે એમાં આપણે આગળ 5 ચપટી બાજુમાં 5 ચપટી અને પાછળની બાજુ પણ 5-1 જેટલી પ્લીટ્સ લેવાય છે અને ફૂલનેસમાં પણ આ એકદમ સારી હોય છે અને કમ્ફર્ટ હોય છે. ત્યારબાદ 7 ઇંચ રાખી અને સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દેવાની. આ જે પાર્ટ છે જે આપણે સીધી લાઈન ડ્રો કરીએ છીએ એ સીટ ઘેરની છે, જેમાં આપણે નેફાનું અને જે આપણે પાર્ટ જોઈન્ટ કરીએ એ બાદ કરી અને પછી આનું કટિંગ થાય છે. ત્યારબાદ મૂળીમાં આપણે જે માપ લીધું હોય તો એ માપ એ જે આ બાકીનું જે આ સીટ ઘેર સિવાયનું જે ટોટલ માપ હોય એની જે લંબાઈ હોય એનાથી અડધું લઈને કરવાનું હોય છે. અને મૂળીના પાર્ટમાં 1/2 મોરી + 1 અને પ્લસ ઇંચ 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લીધું છે કે જે સિલાઈ માટે લીધું છે. કારણ કે નીચેની તરફ આપણે પટ્ટી જે વાળતા હોય છે ઘણા મોટી બોર્ડ રાખતા હોય છે, ઘણા નાની બોર્ડ રાખતા હોય છે. હવે આપણે જોઈએ તો જે બાકીનો પાર્ટ છે એની લંબાઈ માપી અને એનો જે અડધો પોર્શન હોય, જે અડધું માપ હોય ત્યાં નિશાન કરવાનું. અને જે આપણો પિંડી ઘેર હોય અથવા તો જે નીચે મોરીમાં જેટલો ભાગ રાખેલો હોય એ જ સેમ
માપ રાખી અને આપણે નિશાન કરી અને ત્યાંથી સ્ટ્રેટ લાઇન ડ્રો કરી દેવાની. ચૂડીદારમાં એક વસ્તુ એ પણ થાય કે જો તમારે વધારે ચૂડી જોઈતી હોય તો એ પ્રમાણે પ્લસ એક્સ્ટ્રા રાખી દેવાનું અને એ પ્રમાણે લાંબી રાખી દેવાની. અને ત્યારબાદ આવી રીતે કર્વ શેપ આપી અને જે પિન્નીનો ઘેર આપણે જ્યાં માર્ક કર્યું ત્યાંથી સીટ ઘેરને જોઈન કરી દેવાનો. હવે આપણે નેફાનું ડ્રોઈંગ કરશું જે આપણે અલગથી કરીએ છીએ. સીટનો ત્રીજો ભાગ માઇનસ 3 ઇંચ રાખવાનું, ત્યારબાદ સીટ રાઉન્ડ પ્લસ 8 ઇંચ લૂઝિંગ અને એનું જે ટોટલ આવે એનો અડધો ભાગ કરી અને આપણે ડ્રો કરશું. તો આ રીતે નેફો ડ્રો કરી અને નિશાન લઈ લેવાના. ઘણી વખત એવું પણ બનતું હોય કે કોઈને ચૂડીદારમાં પ્લીટ્સ જોતી ન હોય તો એ પ્રમાણેનું એ બાદ કરી અને પછી એનું કટિંગ કરતા હોય છે, પરંતુ જો પ્લીટવાળી ચૂડીદાર હોય તો એ બેસવામાં ફાવે છે અને કામ કરતી વખતે પણ કમ્ફર્ટ લાગે છે. એટલા માટે અહીં જે આપણે ડ્રાફ્ટિંગ કરી રહ્યા છીએ એ પ્લીટેડ ચૂડીદાર છે. સેમ મૂળીના પાટના પણ એવું જ હોય છે કે જેટલી પણ આપણે લંબાઈ એક્સ્ટ્રા ચૂડી જોતી હોય એ પ્રમાણે મૂળીનો જેટલો ભાગ છે એને એક્સ્ટ્રા એટલો લંબાઈ દેવામાં આવે છે. ત્યારબાદ જે આપણી પેપર પેટર્ન થઈ છે એને કટ કરી લેવાની. મિત્રો, હંમેશા પેપર કટિંગ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે જે ડ્રો કરેલું હોય છે, જે આપણે ચોકના નિશાન હોય છે, હંમેશા એની ઉપર જ કટ કરવામાં આવે છે. કારણ કે ઘણી વખત આપણે જો ચોકની લાઇન હોય એની બારે આપણે જો કટ કરીએ તો એટલું એક ચાપ જેટલું કે બે ચાપ જેટલું એટલું માપ વધી જાય તો પણ કાપડમાં ફિટિંગમાં ફેર પડતો હોય છે. અને જો કોઈ વ્યક્તિ પરફેક્ટ ફિટિંગને આગ્રહી હોય તો એને તો ખાસ જેટલું ડ્રો કરેલું છે એને એ નિશાન ઉપર જ કાતર ફેરવવાની. અને જે પ્રમાણેનું આપણે નેફામાં એક્સ્ટ્રા લીધું છે સેમ એ જ રીતે આપણે સીટ ઘેરમાં પણ એક્સ્ટ્રા લીધું છે. અહીં આપણે 8 ઇંચ લૂઝિંગ રાખ્યું છે. આ જે કટ કર્યો એ સીટ ઘેરનું માપ છે. આ છે નેફો છે કે જેમાં આપણે ઉપરની તરફ નેફો વાળીએ 1 ઇંચનો 2 ઇંચનો તો એ બધા આમાં જ આપણે ઇન્ક્લુડ કરી દીધું છે અને એ પ્રમાણે જ માર્કિંગ કરેલું છે. નેફાનું કટિંગ એ 1 ફોલ્ડેડ છે, ત્યારે ચૂડીદારનું આપણે જે કટિંગ કર્યું સીટ ઘેરનું અને મોરીનું એ ડબલ ફોલ્ડેડ કાપડ આવશે. જે રીતે આપણે પેપર કટિંગ કરેલું હવે એનું લેઆઉટ જોઈએ. લેઆઉટ એટલે કે પેપર કટિંગ કરેલી છે તો એ પ્રમાણેનું કાપડમાં એરેન્જમેન્ટ કરવાનું અને જે રીતે કાપડ બચે એ રીતે આપણે કટિંગ કરવાનું. અહીં આપણે જે બતાવી છે લેઆઉટ તેમાં આજે પોર્શન છે એ નેફાનો પોર્શન છે અને આજે પાર્ટ છે એ ચૂડીનો અને સીટ ઘેરનો પોર્શન છે. આ રીતે કરીએ તો ઓછું કાપડ હોય એમાં પણ આપણે વધારે ચૂડી રાખી જે એક્સ્ટ્રા લેન્થ રાખી અને સ્ટિચિંગ કરી શકીએ. હવે આપણે ફેબ્રિક કટિંગ ઓફ ચૂડીદાર
કે ચૂડીદારનું કાપડ ઉપર કટિંગ કઈ રીતે કરવું એ જોશું. જે રીતે આપણે પેપર પેટર્ન કરેલી છે સેમ એ જ રીતે લેઆઉટ મુજબ આપણે ડ્રો કરી અને નિશાન કરવામાં આવે છે. મોટાભાગે ચૂડીદારનું કાપડ એ ક્રોસમાં રખાય છે. અહીં જે આપણે જોવો છો ત્રિકોણમાં આ જે પોર્શન છે એ આપણે કાપડને ડબલ ફોલ્ડેડ કરી અને ક્રોસમાં રાખેલું છે, કારણ કે ચૂડીદારનું કટિંગ એ હંમેશા ઉરેફમાં થાય છે. ઉરેફમાં એટલે કે ચૂડીદાર હંમેશા સ્થિતિસ્થાપક સ્ટ્રેચેબલની પોઝિશનમાં હોય છે, એટલે આપણે એનું ઉરેફ કટિંગ કરવામાં આવે છે. અને મોટાભાગે ચૂડીદારમાં સાંધો હોય જ છે, કાં તો નેફામાં સાંધો આવે છે અને કાં તો પછી સીટના ભાગમાં સાંધો આવે છે. જો આપણે ચૂડીમાં સાંધો ન લેવો હોય તો આપણે સીટ ઘેરનો પોર્શન છે અથવા તો નેફાનો કોઈ પોર્શન છે આગળની બાજુ અથવા તો પાછળની બાજુ ત્યાં આપણે સાંધો લઈ અને સીવામાં આવે છે. રેગ્યુલર સાઇઝ માટે 2 મીટરમાં ચૂડીદાર આરામથી થઈ જાય છે. ત્યારબાદ જો કોઈ હાઈટેડ હોય અથવા તો કોઈને વધારે ચૂડી જોતી હોય તો 2.5 મીટરની જરૂર હોય છે. હવે આપણે કટિંગ એન્ડ સ્ટિચિંગ બોટમ એ જોઈશું. આ રીતે પેપર પટિંગ એ કાપડ ઉપર કટ થઈ ગયા બાદ સૌ પ્રથમ આપણે સિલાઈ કરતી વખતે બોટમમાં સિલાઈ કરશું. જે પણ આપણો બોટમનો પોર્શન છે ત્યાં 1/2 ઇંચ સિલાઈ વાળશું. હવે આપણે મેકિંગ કેઝિંગ અને બ્લીડ એટલે કે નેફો વાળવો અને ચપટીઓ કઈ રીતે લેવી એ આપણે જોઈશું. હવે જેમ નેફામાં કહ્યું કે જ્યાંથી આપણે નાળી પાસ કરીએ તો એ પોર્શન ખુલ્લો હોય છે, તો એ ખુલ્લા પોર્શનને બંને તરફ કિનારી વાળવામાં આવે છે. તો એ કિનારી વાળી અને આપણે આ જે દેખાય છે એ આપણે કિનારી વાળેલી છે અને જેટલો પણ પાર્ટ વધે છે ત્યાં આપણે સિલાઈ મારી લેવાની. અને નીચે સિલાઈ મારી ત્યાં આપણે માથે એક ધારી સિલાઈ મારશું કે જેથી કરીને એ સિલાઈ બેસી જાય. છેડાના જે 2 કાપા દેખાય છે એ નેફાના છે. ત્યારબાદ વધારાના જે થ્રેડ છે એને દૂર કરી અને આ રીતે નેફો વાળવામાં આવે છે. નેફો તમે તમારી ચોઈસનો રાખી શકો છો, 1 ઇંચ, 1.5 ઇંચ, 2 ઇંચ, 2.5 ઇંચ, જેવો પણ આપણે નેફો જોઈતો હોય એ પ્રમાણેનું આપણે કાપડમાં ગણતરી કરી એ પ્રમાણે કાપડ વધારે રાખી અને પછી નેફાની ગણતરી કરાય છે. અહીં આપણે 1.5 ઇંચનો નેફો લીધેલ છે, એ પ્રમાણેનું આપણે કાપડ વાળશું. જે કોઈને જો સીધી સિલાઈ ન ફાવતી હોય તો એ લોકો આ રીતે એમનેમ ન કરતા જેટલા પોર્શનમાં આપણે નેફો લેવો હોય જે પાર્ટ જે જગ્યાએ આપણે લેવો હોય ત્યાં સીધી લાઈન ડ્રો કરીને ફોલ્ડ કરીને પણ નેફો વાળી શકે. કારણ કે એક નેફાની કોઈ પણ એક કિનારીથી આપણે જ્યારે નેફોવાળાનો સ્ટાર્ટ કરીએ એટલે સામેની બાજુ આપણે સિલાઈ કરતાં કરતાં પહોંચીએ ત્યાં સુધીમાં બંનેનું લેવલ એક સરખું આવવું જોઈએ. જે બાજુ આપણે 1.5 ઇંચનો સ્ટાર્ટ કરેલો હોય નેફો, ઘણી વખત એવું થાય કે આ બાજુથી આપણે 1.5 ઇંચ લીધો હોય તો સામેથી એ સિલાઈ વાળતા વાળતા 2 ઇંચનો થઈ જાય, ક્યારેક 1.5 ઇંચથી ઓછું પણ થઈ જાય. તો એવું ન થાય એટલા માટે સરખું એક્ઝેક્ટ માર્કિંગ કરી, એવું હોય તો માર્કિંગ કરી લેવાય અથવા તો ટાંચણી વડે એટલા પોર્શનને કવર કરી અને સાંધો લઈ લઈએ તો ખબર પડે કે આપણે કઈ જગ્યાએથી ફોલ્ડ કરવાનું છે અને કેટલું અંતર રાખવાનું છે. આ રીતે આપણે નેફો વાળી લીધો છે. નેફો વળાઈ જાય ત્યારબાદ જે આગળનો પોર્શન છે ત્યાં ડબલ સિલાઈ મારી દેવી. આ રીતે નેફો તૈયાર થયા બાદ આપણે જે મોરીનો ભાગ જે આપણે જોઈન્ટ કર્યો જે નીચેથી પટ્ટી વાળી
ए पार्ट ने हवे नेफा साथे एटेच करशू। हवे आपणे जे प्रमाणे नेफो तैयार कर्यो छे तो एनी उपर जे सीटनो भाग छे त्यां जे आपणे प्लीट लेवानी छे एने चपटी स्टार्ट करशू। मित्रों आपणे अगाउ जोयुं के चीप प्लीट्स लीधी एक बाजू लीधी जे नेफो जारे आपणे वायडो नहोतो तैयार नहोतो कर्यो त्यारे प्लीट्स लीधी हती ए एक છે અને આ પણ બીજી રીત છે કે નેફો સ્ટાર્ટ કરીએ આપણે નેફો તૈયાર કરીએ એની પહેલાં આપણે પ્લીટ્સ કરી અને ચપટા લેવા અને આ બીજી રીત છે કે નેફો આખો કમ્પ્લીટ કરી અને પછી એમાં પ્લીટ્સ લેવાની કે જેમાં નેફાનો જે નીચેનો પાર્ટ છે એ પાર્ટ અને સીટનો જે પાર્ટ છે એ બંનેને જોઈન્ટ કરી અને ચપટી લેવામાં આવે છે પ્લીટ્સ લેવામાં આવે છે। આ પ્લીટ્સમાં પણ નિશાન લેવું પડશે જ્યાં દેખાય છે નિશાન બંને કાપડમાં એવું નિશાન કરવાનું કે જે સેન્ટરનો પાર્ટ છે ત્યાંથી લઈ અને જે ચોથો ભાગ થાય અડધો પાર્ટ થાય ત્યાં સુધીમાં આપણે માર્કિંગ કરી દેવાનું। બંને પાર્ટ સેમ થાય એ રીતે આપણે ઇક્વલી પ્લીટ્સ લેવાની। ધારો કે આપણે આગળ 5 ચીપટી લેવી છે તો એ પ્રમાણે માર્કિંગ કરી અને પછી એની સ્ટિચિંગ કરવામાં આવે છે। અહીં આપણે આગળ 2 સાઈડ અને પાછળની બાજુ પણ 2 સાઈડ એ રીતે 4 માર્કિંગ કરી અને નેફા સાથે પ્લીટને એટેચ કરવામાં આવે છે। અને આ જે ચપટી છે એ હંમેશા બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં લેવામાં આવે છે। એક ચપટી આપણે ડાબી બાજુ તરફ જતી કરી હોય તો આપણે બીજી બાજુની છે એ જમણી બાજુ તરફ કરવાની ઓપોઝિટ, કારણ કે કોઈ પણ ગાર્મેન્ટ તૈયાર થાય એ હંમેશા આપણે સ્ટાર્ટ સીવું હોય કોઈ સામેની વ્યક્તિ પહેરે તો આપણને બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં દેખાવાની છે, કોઈ પણ એક ડાયરેક્શનમાં નથી હોતી, એનો એંગલ એ રીતે હોય છે। એટલે આપણે કોઈ પણ પ્લીટ્સ લઈએ ત્યારે એક ડાબી તરફ અને એક જમણી તરફ એ ડાયરેક્શનમાં પ્લીટ્સ લેવાની અને નિશાન લઈને સ્ટિચિંગ કરીએ તો બધી બાજુથી ઇક્વલી અને સરખા લેવલની તૈયાર થાય છે, ક્યાંય પણ નાની મોટી પ્લીટ્સ થતી નથી। જો કોઈ રેગ્યુલર પતિયાલા કે એ રીતે હોય તો એમાં પ્લીટ્સ મોટી મોટી લેવામાં આવે છે। જો કોઈ ફિટિંગના આગ્રહી હોય તો એ લોકો પ્લીટ્સ જનરલી ચૂડીદારમાં લેતા જ નથી, પણ તો આપણે અહીં ફૂલનેસ રહે કમ્ફર્ટનેસ રહે એટલા માટે આપણે ચૂડીદારમાં પ્લીટ્સ લઈએ છીએ। ઘણી વખત એવું થાય કે બેસતી વખતે પ્રોબ્લેમ થતો હોય છે ને એવું બધું થાય, એટલા માટે આપણે જો ચૂડીદારમાં પણ પ્લીટ્સ અમુક લીધેલી હોય 4-5 પ્લીટ્સ લીધેલી હોય તો આપણે બેસવામાં કે કામ કરતી વખતે કમ્ફર્ટ લાગે અને નડે નહીં। ઘણી વખત ઓછી સિલાઈ હોય તો એ જગ્યાએથી સિલાઈ તૂટી જાય છે અને ચૂડીદાર ફાટી જાય છે, તો એના માટે જો આપણે ચૂડીદારમાં પ્લીટ્સ લીધેલી હોય અથવા તો એ રીતનું કટિંગ કરેલું હોય એક્સ્ટ્રા રાખેલું હોય તો એમાં ફાટવાની સંભાવના રહેતી નથી। આ રીતે નેફાનું અને જે સીટના જે બીજો પાર્ટ છે એ બંનેનું પેરેલલ રાખી અને સ્ટિચિંગ કરવામાં આવે છે। કારણ કે કોઈ પણ એક ડાયરેક્શનથી આપણે સ્ટાર્ટ કરીએ તો એનું એન્ડિંગ એની સામેનો પાર્ટ જે પૂરો થાય ત્યાં જેનું એ જ જગ્યાએ એનું એન્ડિંગ આવતું હોય છે। આ રીતે આપણી પ્લીટ્સ કમ્પ્લીટ કરાય છે।
तो मित्रों जोयुं के सौ पहेलामां आपणे बॉटम जॉइंट करी, त्यारबाद साइड जॉइंट करी, त्यारबाद आपणे नेफो टर्न कर्यो अने त्यारबाद प्लीट्स लीधी। आ जे प्लीट्स लईए एटले आ रीते आखी चूड़ीदार कम्प्लीट थाय छे के जेमां आगळना पोर्शनमां बंने बाजु 4-5 चिपटा होय छे। હવે જે આપણે પ્લીટ્સ લીધેલી છે તો એનું ફિનિશિંગ સારું દેખાય એટલા માટે આપણે જે એનું જે સાંધો છે એમાં જે બે અંદરના પડ છે એને કોઈ પણ એક જ ડાયરેક્શનમાં રાખી અને ઉપર ધારી સિલાઈ કરવામાં આવે છે, જેથી કરીને આપણે પ્રિપેર કરેલી ચૂડીદાર છે એનું ફિનિશિંગ સારું આવે અને સારી લાગે દેખાવમાં। જેમ પ્લીટનું એક સરખું એરેન્જમેન્ટ કરેલું હોય તો એ ચૂડીદારનો દેખાવ વધારે સારો આવે છે। આ રીતે આપણે કોઈ પણ ચૂડીદારમાં જ્યારે પ્લીટ્સ લઈએ તો એની ઉપર ધારી સિલાઈ ખાસ મારવાની, કારણ કે ધારી સિલાઈ મારવાથી એક તો આપણે જે પ્લીટ્સ લીધેલી હોય એની ઉપર આપણે બીજી સિલાઈ મારીએ છીએ એટલે એ જે સિલાઈ છે જે પ્લીટ્સ લીધેલી છે એ નીકળવાની સંભાવના રહેતી નથી। ઘણી વખત ક્યાંય કામકાજ વખતે ચૂડીદાર ફાટી જાય, સિલાઈ ઉખડી જાય, તો આમાં ધારી સિલાઈ મારેલી હોય તો એવું ન થાય। તો આ રીતે આપણી ચૂડીદાર કમ્પ્લીટ સ્ટાર્ટથી લઈ અને એન્ડિંગ સુધી, કે જેમાં વચ્ચેના પોર્શનમાં પ્લીટનું પ્રમાણ એક સરખું છે અને મોઢીનો પાક જે એન્ડિંગનો પાર્ટ આવે ત્યાં પણ ફિનિશિંગ એક સરખું છે અને બંનેના લેવલ પણ એક સરખા રહે છે। તો મિત્રો આજે આપણે લેડીઝ સૂટમાં ચૂડીદારનું કટિંગ અને ડ્રાફ્ટિંગ, ત્યારબાદ તેની પેપર પેટર્ન અને એનું સ્ટિચિંગ આપણે જોયું કે કેવી રીતે ઇઝીમાં ઇઝી ચૂડીદાર તૈયાર થાય અને એકદમ ફૂલ ઘેરવાળી તેમજ કમ્ફર્ટ રહે એ રીતે આપણે ચૂડીદાર પ્રિપેર કરી। થેન્ક યુ।